વડોદરા લીસા કિરારા સામૂહિક દુષ્કર્મ કેસના બંને નરાધમો પકડાયા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ ટૂલ્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી બંનેની ધરપકડ. સત્તરને પાડીખાના દીપડાને દેખા ત્યાં ઠારના આદેશ. દહેશતના કારણે બગસરામાં તારીખ 8 થી 15 સુધીમાં 144 કલમ લાગી. સોમવારથી મળશે ત્રિદિવસીય વિધાનસભાનું ટૂંકું સત્ર. સરકાર ગૃહમાં ઘેરવા કોંગ્રેસ ધારાસભ્યોની બોલાવાઈ બેઠક. રેશનિંગ કાર્ડ ધારકોના ડેટા ચોરી કરી અને સરકારી અનાજ બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ. ડિજિટલ કૌભાંડ આચરનાર 3 પકડાયા. રાજ્યના 32 જિલ્લામાં 2.34 લાખ વિદ્યાર્થીઓએ આપી જીપીએસસીની પરીક્ષા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવીના કારણે શાંતિપૂર્ણ રીતે લેવાઈ પરીક્ષા. ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો. નલિયામાં એક જ રાતમાં ઘટ્યું 7 ડિગ્રી તાપમાન. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગની. સ્વાગત છે આપનું મેટ્રો ન્યૂઝમાં. વાત કરીએ અમરેલીની. અમરેલીમાં છેલ્લા કેટલાય દિવસોથી માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે, ત્યારે બગસરાના લુંધિયા ગામે મોડી રાત્રે દીપડાએ ગામની મહિલા પર હુમલો કર્યો હતો, જેમાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. સાથે ગામમાં દેખા દેતા ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. દીપડાના ગામમાં આંટાફેરા મારતા સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલ તો વન વિભાગે દીપડાને પાંજરે પૂરવાના પ્રયત્નો શરૂ કર્યા છે. તો આ તરફ વનમંત્રી ગણપત વસાવાએ જણાવ્યું છે કે દીપડો પાંજરે નહીં પુરાય તો તેને શૂટ કરી દેવામાં આવશે. કે દીપડો જીવતો પકડાય તો પાંજરામાં પકડવામાં આવશે અને ન પકડાય તો એને શૂટ કરવા માટેની પણ સંપૂર્ણ તૈયારી રાજ્ય સરકારે કરી છે અને લોકોને પણ સાવચેત કરવા માટે, જાગૃત કરવા માટે અમે ત્યાં સમજાવટ શરૂ કરી છે કે રાત્રિના સમયે બહાર ન નીકળવું, બહાર ખુલ્લામાં ઊંઘો નહીં, અને પોતાના માટે જે ભોજન બનાવ્યું હોય, રાત્રે જો કદાચ ભોજન બચ્યું હોય તો બહાર ખુલ્લામાં ન ફેંકવું. માનવભક્ષી દીપડાને પકડવા માટે સરકારે ભલે મેગા એક્શન પ્લાન તૈયાર કર્યો હોય, પણ દીપડાને ન તો પકડાઈ રહ્યો છે, ન લોકોને શિકાર બનાવવાનું છોડી રહ્યો છે. અમરેલીના બગસરાના લુંધિયા ગામમાં દીપડાએ એક મહિલા પર હુમલો કરી તેને ગળા અને આંખના ભાગે ઈજા પહોંચાડી છે અને લોહી લુહાણ કરી હતી. જોકે મહિલાએ બુમાબુમ કરતા દીપડો ભાગી ગયો હતો. આ રીતે અમે 11 વાગે અમે બધા બેઠા હતા એટલે હવે બત્તી થાય, અમારું હું અત્યારે નિંદર અમને આવી ને એટલે દીપડો પાયરો આમ થયા હુમલો કર્યો. ભાઈ માણા ઉપર હુમલો કર્યો એટલે પડકારો અમારે કર્યા ને રેડિયા અમે કર્યા, અમે શિયારી ભાઈ વાહ્યા હતા. એ તો ભૂયો ગયું. અહીંયા ભયનો માહોલ બહુ છે, દીપડાની બહુ રંજાડ છે. ઘરમાંથી આમ અંદર બહાર નથી નીકળાતું, વાડીએ નથી જવાતું, તો રૂમમાં પછી કેટલાક દિવસ આમના ખેડૂ પસાર કરે, ક્યાંય વાડીએ જવાતું નથી, પાણી વાળવાનો જવાય તો આમાં ખેડૂ શું કરે. અત્યારે મજૂર વર્ગ છે એ તો અસોડું આવવા તૈયાર નથી. ગામના જે છે, બહેનું છે, ભાઈઓ છે, એ બધા અત્યારે બી ગયા છે. દીપડાનો ભયનો માહોલ એટલો છે, જો આપણે વાડીએ હોય ને દીપડો નુકસાન કરે તો સમજા, પણ આ તો ઘેરે આવીને દીપડો નુકસાન કરે છે એટલે આ માણસ તો તે એટલો ભય જામતું થઈ ગયો છે, માણસ બહાર નહીં નીકળતો. દીપડાના આતંક વચ્ચે મંતવ્ય ન્યૂઝની ટીમ એ લોકોની વચ્ચે પહોંચી કે જે વિસ્તારમાં દીપડાનું સૌથી વધુ ભય છે. આ ગામ છે અમરેલીના બગસરાનું સુડાવડ ગામ. ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવતા કહ્યું છે કે તેઓ દીપડાના ભયના કારણે ખેતરમાં જઈ શકતા નથી, જેથી વહેલી તકે દીપડાને ઠાર કરવામાં આવે. કે અત્યારે ખેડૂત ખેતરે જઈ શકતા નથી, મજૂરવાડીએ કામ કરવા આવી શકતા, પરપ્રાંતના મજૂરો હતા, અહીંયાથી ચાલ્યા ગયા. અમારા ગામમાં 2 મહિના પહેલાં દીપડો જ્યારે અહીં પકડાવાનો હતો ત્યારે વન ખાતાને એવું અમે બધાની માંગણી હતી કે આને શૂટ કરો. વન ખાતાની બેદરકારી અને આ દીપડાને નહીં મારવાના કારણે ઉપરથી આ 3 થી 4 લોકોનો વધુ ભોગ લેવાનો. તો અમારી માંગ એક જ છે કે આ દીપડા અમારા રેવન્યુ વિભાગમાં નહીં, તમારે ગમે ત્યાં, તમારા જંગલ વિસ્તારે જંગલી પ્રાણી છે તો તમારા જંગલ વિસ્તારમાં ગમે ત્યાં રાખો, અમારા રેવન્યુ વિભાગમાં દીપડા ગમે ત્યાંથી તમે એને ઠાર કરો અથવા પકડી પાડો જે કરો તે,
અમારા રેવન્યુ વિભાગમાં દીપડો તમારો આવવો ન જોઈએ. ને એમાં જંગલ ખાતાવાળા કહે છે કોઈને બહાર જવું નહીં, મજૂરોને તમે ગામમાં બોલાવી લ્યો તો વાહુપા કરવા કે ન કરવા. હવે એક કોઈ રોજનું ભૂંડનું વાહુપું છે, હવે એમાં જો સીમમાં રાતે ન જાય દીપડાને બીકે તો એ રોજને એ ભૂંડ ખાઈ જવાના છે. તો જંગલ ખાતાની બેદરકારી છે આ. નગર દીપડાને છૂટ આપે ખેડૂત ભાઈ તમારી વાડી આવે તમે ગમે એ કરી શકો તો અમે આગળ અમે ગમે એ કરી શકીએ ને. દીપડો મારવો એટલે કૂતરું મારવું, દીપડો કઈ કઈ બહુ મોટો તો નથી હાવજ જેવો. વડોદરાના નવલખી કમ્પાઉન્ડની જાડીઓમાં 15 વર્ષની કિશોરી પર થયેલા દુષ્કર્મ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, પરંતુ દરેકના મનમાં સવાલ એ છે કે આખરે 10-10 દિવસ પછી પોલીસ પકડથી ભાગતા આરોપીઓ આખરે પોલીસ સકંજામાં આવ્યા કેવી રીતે. તો ચાલો જાણીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો માસ્ટર પ્લાન. નરાધમો પર નકેલ, સગીરા સાથે દુષ્કર્મ આચરનાર હેવાનો હવાલાતમાં 10-10 દિવસથી પોલીસ પકડથી ભાગતા હતા આરોપીઓ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. તમામ રિસોર્સિસ કામે લગાડીને ગુજરાત પોલીસ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા પોલીસે ખૂબ સંકલનથી કામગીરી કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ દુષ્કર્મ આચનાર બંને આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે. ઘટનાના 10 દિવસ બાદ બરોડા પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નરાધમોને ઝડપી પાડતા જ વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં વડોદરા શહેરના સુસેન તરસાલી વિસ્તારમાંથી કિશન અને જશો નામના બે ફુગ્ગા વેચનારા દેવી પૂજક શખ્સોની ધરપકડ કરી છે. અજય તોમરે મીડિયાને જણાવ્યું કે આ ગંભીર ઘટના હતી. ગૃહમંત્રીની સૂચનાના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર પોલીસ સાથે તપાસમાં જોતરાઈ હતી. શક્ય એટલા તમામ રિસોર્સિસ કામે લગાડી ગુજરાત પોલીસે ખૂબ મહેનત કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા પોલીસે સંકલન જાળવી રાખ્યું અને ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યા. આરોપીને પૂછપરછમાં ફરિયાદમાં જણાવેલી વિગતોને સમર્થન મળી આવ્યું છે કે બીજા પણ પુરાવા અમારી પાસે છે. આરોપી કિશન કોડુભાઈ માથા સૂર્યા 28 વર્ષનો જે આણંદના તારાપુરનો રહેવાસી છે. જોકે બીજો આરોપી છે જશો સોલંકી, જે મૂળ રાજકોટના જસદણ ગામનો રહેવાસી છે. જે વિગતો તેમની પાસેથી જાણવા મળી છે તે પ્રમાણે આ તહમતદારો મારામારી, ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. આ લોકોની પૂછપરછ દરમિયાન આ લોકો અન્ય ગુનામાં સંડોવાયેલા હોવાની પણ વિગતો મળશે. આ બંને તહમતદારો અગાઉ પણ મારામારી, ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં અગાઉ પણ સંડોવાયેલા છે. આ લોકોની વધારે તપાસ દરમિયાન શક્યતા છે કે કદાચ બીજા ગુનાઓની પણ આમાંથી હકીકત જાણવા મળે. બંને આરોપીની પૂછપરછ દરમિયાન એવો પણ ખુલાસો થયો છે કે બંને આરોપીઓ પ્રેમી યુગલ પાસે લૂંટના ઈરાદે ગયા હતા, પરંતુ મોટી રકમ કે દાગીના ન મળતા અંતે દુષ્કર્મ આચર્યું. ત્યારે આ હેવાનોને પકડવા માટે વડોદરા શહેર પોલીસે 30 થી વધુ ટીમ બનાવી બંનેને પકડવા ભારે ધમપછાડા કર્યા હતા, પરંતુ અમદાવાદ ક્રાઇમના ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી નરાધમોને દબોચી લેવામાં સફળતા મળી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વાત કરીએ દુષ્કર્મ કેસમાં ઝડપાયેલા આરોપીઓ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આરોપીઓને ફાંસીની સજા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. ગુજરાતમાં જે 3 ઘટના ઘટી હતી, બરોડામાં, સુરતમાં અને રાજકોટમાં, ગુજરાત પોલીસ એમની ચપળતા અને મહેનત, ત્રણેય દુષ્કર્મી કરનારા આરોપીની ધરપકડ થઈ છે. રાજ્ય સરકાર ગંભીરતાથી એ ત્રણેયને આજીવન કેદ કે ફાંસી એની સજા સુધી આ કેસમાં ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પતી જાય અને કડકમાં કડક સજા થાય એ માટે કૃતનિશ્ચયી છે અને અમે કોઈને છોડવા માંગતા નથી.
તો આ તરફ પીડિતાના માતાએ બંને આરોપીઓને ફાંસીના માછડે ચઢાવવાની માંગ કરી છે, તેમજ તેને મારતા મારતા જુલુસ કાઢવાની પણ વાત કરી છે. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જે નવલખી દુષ્કર્મના જે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે, આપણે પીડિતાના માતા જોડાયા છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. આરોપી પકડા ગયે હે, ક્યા લાગણી હે? આરોપી પકડા ગયે પહેલે તો મેં ધન્યવાદ દેતી હું પોલીસ કા ક્રાઇમ બ્રાન્ચ વાલો કા કે બહુત મહેનત કરી આજ 10 દિન બાદ પકડા કે ને ઉન્હોને કિતની મહેનત સે પકડ કે આજ અચ્છા ભી લગતા હૈ બુરા ભી લગતા હૈ कि जल पकड़ा भी गए और मेरी बेटी को न्याय मिले, उसको जल्द से जल्द फांसी मिले. बस उसको तड़पा तड़पा के बड़ोड़ा के अंदर उसको जरा जुलूस के तरीके से उसको सजा चाहिए. और क्या क्या सजा की मांग है आप, क्या कहना चाहेंगे? फांसी की सजा. इतने दिन से ये जो माहौल बना है, ऐसी घटनाएं बार बार हो रही है, एक आप पीड़िता की माँ हो, आपने इसको सहा है, क्या कहेंगे कि ऐसी घटनाओं के बारे में? पहले तो मैं हर माँ को ऐसा कहना चाहती हूँ कि अगर अपनी बेटी के साथ अगर बुरा कुछ होता है तो उसको साथ दो बेटी का, उसको अकेले मत पाड़ो, उसको दबा के मत रखो ताकि वो जल्द आगे बढ़ते रहे क्राइम वाले. तो हमेशा ऐसा करते तो उसको बेटी का साथ दो, उसको पहले टॉर्चर मत करो. आजकल बहुत जन ऐसा करते बेटे को टॉर्चर करते हो, उसका साथ देने का, उसकी हिम्मत बनने की ताकि उनको भी हिम्मत रहे. इतना मैं माँ से हर माँ से कहना चाहती हूँ कि कभी बेटी को सहारा बनो, हमेशा उसको आगे बढ़ने दो. जो बच्चे बच्चे होते हैं ऐसे रात को चले जाते हैं, घूमने चले जाते हैं, फिर जो ऐसे लोग होते हैं जो जो गुनाह उनकी दिमाग में होता है गुनाह करना, तो उनका शिकार बनाते हैं. तो आप ऐसे बच्चों के लिए क्या कहना चाहेंगे एक माता के तौर पर? माता के बारे में ऐसा बोलना चाहती हूँ कि कभी बच्चों को अगर छूट देते हैं तो उनको हर चीज बताना. जब फ्रेंड तरीके रहते तो उनके साथ फ्रेंड तरीके रहो, बस उसके लिए मैं वही कहती हूँ. क्योंकि अभी ये मौका ये बात करने का नहीं है, सजा देने का है. तो જેવી રીતે પીડિતાના માતા કહી રહ્યા છે કે જ્યારે હવે આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે ત્યારે આરોપીઓને ફાંસી સુધીની સજા આપવી જોઈએ, અને ત્યારે બાળકોને પણ તેઓ સમજાવી રહ્યા છે કે પોતાના પરિવારને કહીને જ કોઈ પણ જગ્યાએ જવું જોઈએ, અથવા તો જે નવલખી મેદાન છે આવી જે ઘટનાઓ પર છે ત્યાં પણ પોલીસ હવે સુવિધા વધારવી જોઈએ. વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર નરાધમોને ભારે જહેમત બાદ પોલીસે પકડી પાડ્યા છે, ત્યારે શૈતાનોને જેલના હવાલે થતા શહેરીજનોમાં ખુશી જોવા મળી. વડોદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને પકડી પાડવા સફળતા મેળવી છે. પોલીસની કામગીરીને લઈ અને લોકોમાં પણ ખુશી જોવા મળી. વડોદરાના માંડવી વિસ્તારમાં લોકો દ્વારા પોલીસની કામગીરીને આવકારવામાં આવી હતી અને ફટાકડા ફોડી તેમજ મીઠાઈની વહેંચણી કરી અને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વધારા બે આરોપીઓને જ્યારે દુષ્કર્મના ઝડપી પાડ્યા હોય ત્યારે વડોદરામાં આપ જોઈ રહ્યા છો કેવી રીતે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે વડોદરાવાસીઓ છે જે આટલા 10 દિવસથી આક્રોશિત હતા, ખૂબ જ રોષ જોવા મળતો હતો, અને હવે જ્યારે આરોપીઓ પકડાઈ ગયા છે ત્યારે શહેરના જે ચાર દરવાજા વિસ્તારનું માંડવી છે ત્યાં ખાતે શહેરીજનો એકત્રિત થયા છે, એકબીજાને પેડા ખવડાવીને હાલ તો મોં મીઠું કરી રહ્યા છે અને હાલમાં જ ફટાકડા ફોડીને આતશબાજી પણ કરવાના છે. આપણે વાત કરીશું તેમની સાથે કે તેમની શું લાગણી છે કે જ્યારે આરોપીઓ પકડાઈ ગયા હોય. ફારૂકભાઈ શું કહેશો, કે ફારૂકભાઈ શું કહેશો જેવી રીતે આરોપીઓ પકડાઈ ગયા છે અને આનંદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? આજે જે દુર્ગમના આરોપીઓ પકડાયા છે ગઈકાલે, તો વડોદરા શહેર માટે નહીં પણ સમગ્ર દેશ માટે બહુ ખુશીની વાત છે. અને જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા શહેર પોલીસ છેલ્લા 11 દિવસથી રાત દિવસ ભાગી રહી છે આરોપીઓને પકડવા માટે, અને સંયુક્ત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જોડે જે આરોપીને પકડવામાં મદદ કરી છે. તો અમે અમદાવાદ શહેર પોલીસ ખાતાને, વડોદરા શહેર પોલીસને અભિનંદન પાઠવીએ છીએ. દર્શાવીએ કે જેવી રીતે જે દુષ્કર્મના જે આરોપીઓ છે તે જ્યારે ઝડપાઈ ગયા હોય ત્યારે જે વડોદરાના જે શહેરીજનો છે તેઓ ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરી રહ્યા છે. વડોદરાની અને અમદાવાદની પોલીસ તે લોકો આવકારી રહ્યા છે, તેઓની કામગીરીને આવકારી રહ્યા છે. મેટ્રો ન્યૂઝમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.
વેલકમ બેક મેટ્રો ન્યૂઝમાં આગળ વાત કરીએ. દેશભરમાં તેમજ રાજ્યભરમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે ત્યારે ભાવનગરના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા સંજય જોશીએ અમદાવાદ એરપોર્ટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રેપ મામલે ઝડપથી કાર્યવાહી કરવાની જરૂર છે, સાથે જ કોર્ટ પણ ઝડપથી નિર્ણય લેવાની જરૂર છે અને કાનૂની કાર્યવાહીમાં એક લાંબી પ્રક્રિયા થાય છે તેમજ સમાજને પણ પ્રબોધનની આવશ્યકતા રહે છે. કાનૂની કાર્યવાહી થવાની આવશ્યકતા છે અને જે સજા આપતા લોકો છે એમને તાત્કાલિક સજા થવી આવશ્યક છે, સાથે સાથે સમાજ પ્રબોધનની પણ આવશ્યકતા છે. રાહુલ ગાંધી સરકારે આ બાબતે કોર્ટ દ્વારા આની ઝડપભેર કાર્યવાહી કરવા માટેની વિશેષ વ્યવસ્થા કરવાની આવશ્યકતા છે. હૈદરાબાદના આરોપીઓને પોલીસે જનતાની ભાવનાએ વ્યક્ત કરી કાર્યવાહી આપણા ત્યાં પ્રક્રિયા લાંબી છે, સમય બહુ લેતી હોય છે, સમય બધા આ બધા નિરાકરણ સમયની આવશ્યકતા. વાત કરીએ ભાવનગરની, ભાવનગરના પાલીતાણા પંથકમાં સગીરા પર એકથી વધુ શખ્સોએ એક વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. સગીરાનું મેડિકલ ચેકઅપ હાથ ધરાયું છે. ખાસ વાત તો એ છે કે આ ઘટનામાં સગીરાની માતા સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. પિતાનો આરોપ છે કે સગીરાની માતાની હાજરીમાં જ તેના પર વર્ષ દરમિયાન અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું. સગીરાને ઘેરની દવા પીવડાવી અને તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની પણ વાત સામે આવી છે. હવે પોલીસ તપાસમાં જ તમામ રહસ્યો પરથી પડદો ઉંચકાશે. એક વર્ષ પહેલા આ જે બાળકી છે આની માતાની ઉપસ્થિતિમાં એક ગામના બીજા વ્યક્તિ દ્વારા આની સાથે દુષ્કર્મ કરવાની આક્ષેપ છે. આ અલાવા બીજા બે લોકોના પણ નામ આપવામાં આવેલ છે. આ તમામ મુદ્દાઓનો વ્યવસ્થિત ચકાસણી કરી ભાવનગર પોલીસ દ્વારા આમાં ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે. આમાં જે નામજોગ ત્રણ આરોપીઓના નામ આપવામાં આવેલ છે આ તમામને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે. અત્યારે આને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. ગાંધીનગરમાં બિન સચિવાલય પરીક્ષા ગેરરીતિના મામલે વિદ્યાર્થીઓના આંદોલનનો પાંચમો દિવસ. આંદોલનમાં પાંખી હાજરી જોવા મળી ત્યારે પરીક્ષા રદ કરોની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન યથાવત રાખવામાં આવ્યું છે. આંદોલનમાં એસઆરપી પરીક્ષાના ઉમેદવારો પણ જોડાયા હતા. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં કથિત ગેરરીતિ, દુષ્કર્મની વધતી ઘટનાઓ અને ખેડૂતોના પાક વીમા મુદ્દે સરકારને ઘેરવા વિપક્ષ તૈયાર છે તો સોમવારથી શરૂ થતા વિધાનસભા સત્રના ત્રણ દિવસના સત્રમાં સરકાર પણ કેટલાક બિલો રજૂ કરશે. 9 ડિસેમ્બર એટલે કે સોમવારથી શરૂ થશે વિધાનસભાના ત્રણ દિવસીય ટૂંકા સત્રનો પ્રારંભ. આ સત્ર અનેક મુદ્દાને લઈને તોફાની બની રહે તેવી પૂરી શક્યતા છે. ત્રણ દિવસ ચાલશે વિધાનસભાનું આ સત્ર, મતલબ કે 9 ડિસેમ્બરથી 11 ડિસેમ્બરનું હશે આ સત્ર. સત્ર દરમિયાન ત્રણ દિવસમાં 4 બેઠક મળશે, જે પૈકી પ્રથમ દિવસે 2 બેઠક મળશે તો ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખના નિધન અંગે શોકદર્શક પ્રસ્તાવ પણ ગૃહમાં રજૂ કરાશે. ઉપરાંત મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવણી અંગે પણ પ્રસ્તાવ રજૂ થશે, જ્યારે બંધારણ સંરક્ષણ મુદ્દે રૂપાણી રજૂ કરશે પ્રસ્તાવ. 3 દિવસમાં 4 બેઠકોનું આ સત્ર છે, જેમાં 9મી ડિસેમ્બરે પહેલા દિવસે પહેલી બેઠકમાં શોકદર્શક પ્રસ્તાવો અને ત્યારબાદ માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી દિલીપભાઈ પરીખના અવસાનના કારણે એ બેઠક બંધ થશે. કોંગ્રેસે પણ સત્રમાં તે ખાસ તૈયારીઓ કરી છે. કોંગ્રેસની રણનીતિ છે સરકારને ગૃહની અંદર અને બહાર ઘેરવી, સત્રને વધુ દિવસ ફાળવવા રજૂઆત કરવી, ખેડૂતોની સમસ્યા અને પાક વીમાનો મુદ્દો ઉઠાવવો તેમજ વિવિધ પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવવો. જે પણ પરીક્ષાઓ થઈ છે, પરીક્ષાઓની ચાલી રહેલી ગેરરીતિ, પેપરો લીક થવાના મામલો, ખેડૂતોનો મુદ્દો,
બેરોજગારોનો મુદ્દો કે અન્ય તમામ મુદ્દાઓને આધીને સરકારને ઘેરવાના પ્રયત્નો થશે. સત્રના ત્રણ દિવસ દરમિયાન કેટલાક બિલ પણ રજૂ થવાના છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રવાસન ધન અને વિસ્તૃતિકરણ બિલ 2019, ગુજરાત સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ સ્થાપન સરળ બનાવવા બિલ, ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા બિલ અને ગુજરાત માલ અને સેવા વેરા 2017 સુધારા બિલનો સમાવેશ થાય છે. ઉપરાંત ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ સુધારા બિલ, ગુજરાત સહકારી સોસાયટી સુધારા બિલ, ગુજરાત વિદ્યુત શુલ્ક સુધારા બિલ અને ગુજરાત વ્યવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજ સંસ્થા સુધારા બિલ પણ ગૃહમાં રજૂ થશે. સત્ર ભલે ટૂંકું છે, પણ વર્તમાન રાજકીય સ્થિતિને જોતા વિધાનસભામાં હોબાળો થવાની પૂરી શક્યતા છે. અરુણ શાહ સાથે વિરેન મહેતા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. સોમવારથી બુધવાર ત્રણ દિવસ વિધાનસભાનું ચૂંટણી સત્ર મળવાનું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી વિધાનસભાનો અનેક મુદ્દે ઘેરાવ કરવાનો પ્લાન ઘડી નાખ્યો છે. બિનસચિવાલય મામલે તેમજ ભ્રષ્ટાચાર અને સરકારની નીતિ સામે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં આવી છે. ખેડૂતોના મુદ્દે સરકારની જે નિષ્ફળતા છે, બેરોજગારીના મુદ્દે સરકારની જે નિષ્ફળતા છે, ખાસ કરીને કાયદો વ્યવસ્થાની બાબતમાં રાજ્યમાં જે રીતે બળાત્કારના કિસ્સાઓ રોજ વધી રહ્યા છે, આ તમામ મુદ્દાઓ પર ત્રણ દિવસના વિધાનસભાના સત્રમાં ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ ઉજાગર કરવામાં આવશે. બાળકોના સ્કૂલી શિક્ષણની શરૂઆત પહેલા આંગણવાડી શિક્ષણ ખૂબ મહત્વનું છે, કારણ કે ત્યાં બાળકના ઘડતર માટેનો પાયો નંખાય છે. જોકે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ફરગટા ગામમાં આવેલી આંગણવાડી હાલ ચિંતાનો વિષય બની છે, કારણ કે અહીં જીવના જોખમે 90 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જર્જરિત આંગણવાડી, આ મકાનમાં ઘડાય છે ભારતનું ભવિષ્ય. જીવના જોખમે ભણે છે બાળકો. બાળકો દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે, પરંતુ અહીં 90 જેટલા નાના બાળકો જીવના જોખમે આ આંગણવાડીમાં ભણવા મજબૂર બન્યા છે. શહેરમાં આવેલી આંગણવાડી કહેવાય તો છે નંદઘર, પરંતુ તેના છત પર મસ મોટા પોપડા જોવા મળી રહ્યા છે. આ અંગે ગામના સરપંચ અને આગેવાનોએ લેખિત અને મૌખિકમાં અનેક વાર રજૂઆત પણ કરી છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. એમ કહીએ કે આંગણવાડી અટાણે રજૂઆત કરવા છતાં કોઈ હોકારો દેતું નથી સરકાર તરફથી. જોઈને પાછા બધા કર્મચારી વહ્યા જાય, તો આ બધા બાળકો છે એનો તો જવાબદારી કોણ લે? કઈ સુવિધા જ નથી, સંડાસ બાથરૂમમાં નથી. અમારે રજૂઆત કરી, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી, પણ કોઈ જાતના પગલા ભરવા નથી આવતા. હમણાં 2-5-7 દિવસ પહેલા ટીડીઓ સાહેબ આવીને જોઈ ગયા. ટીડીઓ સાહેબને અહીં બતાવ્યું, એનું અમે વિડીયો રેકોર્ડિંગ પણ કરેલ છે, પણ તોય છતાં કોઈ હજી કોઈ જાણ અમને કરવામાં ન થાય. ફરગટા આંગણવાડીના ડેમોલિશન માટે માંગરોળ DCM દ્વારા એપ્રિલ મહિનામાં અરજી આપવામાં આવી છે, જેના માટે હવે જ્યારે ગ્રાન્ટ ફાળવવામાં આવશે ત્યારે જ આ આંગણવાડીનું મકાન નવું બનશે. ડિમોલેશન માટે 4-11 સ્થળ ખરાઈ કરી ડિમોલેશન માટે પ્રકરણ મોકલી દીધેલું છે. ડિમોલેશન થઈ આવીએ, સરકારશ્રી લેવલે મંજૂર થઈએ, નવી આંગણવાડીનું બાંધકામ કરવામાં આવશે. દેશના ઉજ્જવળ ભવિષ્યની પૂંજી બાળકો છે, અને બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક ઘડતરમાં આંગણવાડી મહત્વની ભૂમિકા અદા કરે છે, ત્યારે આંગણવાડીને પણ આધુનિક બનાવાય તે જરૂરી છે. વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. આ સાથે જ મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.